હાલ રાજ્યમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. બજેટ સત્રમાંથી 10 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને આક્ષેપ લાગી રહ્યા છે કે આ લોકશાહીના હત્યા સમાન કેસ છે. પરંતુ નકલીના જ્યારે સવાલ વિપક્ષ પેદા કરે તો સરકાર આ સવાલથી બચવા માટે, સરકાર આ સવાલથી ભાગવા માટે સસ્પેન્ડ કરી રહ્યા છે ધારાસભ્યને કે શું, એ પણ સવાલ પેદા થાય. વિગતવાર ચર્ચા કરીએ વિધાનસભામાં આજે આ ઘટનાક્રમ કેમ બન્યો અને શા માટે બન્યો. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત રાજ્યની વિધાનસભા જ્યાં આપણા જનપ્રતિનિધિઓ બેસે છે, જેમાં 156 જનપ્રતિનિધિઓ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા છે. વિપક્ષ હવે નામ માત્રનું રહ્યું છે, કારણ કે વિપક્ષના નેતાનો હોદ્દો પણ આ સત્તાએ નથી આપ્યો. ખેલદીલી બતાવવાની હતી, ન બતાવી કોઈ વાંધો નથી, પરંતુ આ રાજ્યમાંથી જે પ્રકારે નકલીના કૌભાંડ પકડાય છે, એ ચાહે આરોગ્ય સાથે ચેડા એટલે કે નકલી ઘીનો મામલો હોય, કે પછી નકલી પીએમઓના અધિકારીનો મામલો હોય, કે નકલી ધારાસભ્યનો મામલો હોય, નકલી પોલીસ અધિકારીનો મામલો હોય, આ તમામ જગ્યાએ જ્યારે નકલીની વાતો બુમરાણ ચાલી રહી હતી ત્યારે નકલી ટોલનાકું પણ આપણે જોઈ ચૂક્યા. આ સમગ્ર ઘટનાઓના મામલે દાહોદમાં પણ એક નકલી સરકારી કચેરી પકડાઈ હતી અને આ મામલો લઈ કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી વિપક્ષ તરીકે આજે વિધાનસભામાં બોલી રહ્યા હતા. તેમણે સરકારને સવાલ પૂછ્યો હતો, સરકારે જવાબ આપ્યો તો તુષાર ચૌધરીનું કહેવું છે કે સરકારે જે લેખિત જવાબ આપ્યો અને મૌખિક દલીલો કરે છે તેમાં યોજનાનો તફાવત છે. આ મામલો ગરમાયો. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો પોતાના સ્થાન પર ઊભા થયા, વિરોધ પ્રગટ કરવા લાગ્યા અને તેઓએ વોકઆઉટ કર્યું. ત્યારે તેમને રોકવામાં આવ્યા, તેઓ રોકાયા, પરંતુ પોતાના સ્થાન પરથી તેઓ સતત વિરોધ નોંધાવી રહ્યા હતા. આ દરમિયાન એક ઘટના ઘટે છે વિધાનસભામાં અને વિધાનસભાના 10 કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે, કારણ કે સરકારના મંત્રી ઋષિકેશ પટેલ પ્રસ્તાવ લાવે છે કે આ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવે. આ મામલે કોંગ્રેસની પણ તીખી પ્રતિક્રિયા આવી છે. તમે આ મામલે અમિત ચાવડાની પ્રતિક્રિયા સાંભળો, જેમાં અમિત ચાવડા કહે છે કે અમારે વિપક્ષ તરીકે શું ચૂપ બેસી રહેવાનું, શું આ નકલીનો કારોબાર ચાલે છે, અમારે વિરોધ પણ નહીં કરવાનો, અમે અમારી મર્યાદામાં રહી નિયમો પ્રમાણે વિરોધ કરીએ, છતાં પણ અમને સસ્પેન્ડ કરીશું, ચૂપ રહેવાની આ સૂચના આપવામાં આવે છે. સાંભળો અમિત ચાવડાને. ગુજરાતની પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા, સામાન્ય દલિત સમાજનો પરિવાર હોય, આદિવાસી સમાજનો હોય, કોઈ પણ ગરીબ સમાજ હોય, એની પાયાની જરૂરિયાત માટે વપરાવા જોઈએ, ખર્ચ થવા જોઈએ. એક પૈસા 21 કરોડ જેવી માતબાર રકમ નકલી કચેરીઓ ખોલીને જો બારોબાર નકલી અધિકારીઓ અને અસલી લોકોના મેળાપીપણાથી લઈ જતા હોય તો શું એના માટે વિપક્ષે ચૂપ રહેવાનું? એના માટે ખોટા જવાબ આપતા હોય તો શું અમારે ચૂપ બેસી રહેવાનું? અને વિધાનસભાના નિયમોના અધીન અમે અમારી જગ્યા પર ઊભા રહીને વિરોધ કર્યો. અમે જ્યારે વોકઆઉટ કરતા હતા ત્યારે પણ એમણે મંત્રીશ્રી તરફથી ઊભા થઈને એમ એનો જવાબ આપીએ છીએ એમ કહીને રોકવાનો પ્રયત્ન કર્યો તો અમે રોકાયા પણ. ફરી અમે અધ્યક્ષશ્રીને વિનંતી કરી કે આ ઉડાવ જવાબ આપે છે, જૂના કૌભાંડોની વાત કરે છે, પણ 8 વર્ષથી નકલીનું રાજ ચાલે છે એની વાત નથી કરતા. તો એના માટે અમારી જગ્યા પર જ ઊભા છીએ. અમે કોઈ વેલમાં નથી ગયા, કોઈ અસભ્ય વર્તન નથી કર્યું, ફક્ત ને ફક્ત નકલી કાંડને ખુલ્લું પાડવા માટે વિરોધ પ્રદર્શન કર્યું છે, નિયમોને આધીન કર્યું છે. પણ બહુમતીના જોરે પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયત્ન થાય ને પ્રજાનો અવાજ જ્યારે વિપક્ષ બને ત્યારે વિપક્ષને ગૃહમાંથી કેવી રીતે બહાર કાઢી મૂકવા એવો પ્રયત્ન થઈ રહ્યો છે. આ બહુમતીના જોરે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લોકશાહીની હત્યા બરાબર છે. આ લોકશાહીનું મંદિર છે. અમને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જ્યાં પણ ખોટું થતું હોય, જ્યાં પણ સરકારના બજેટના પૈસા વેડફાતા હોય, ભ્રષ્ટાચાર થતો હોય, કૌભાંડ થતું હોય, તો એ માટે બોલવાનો અધિકાર છે. અને એ અધિકાર ના વાપરી શકીએ એટલા માટે બહુમતીના જોરે અમને પાછળ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગને બીજી માગણીઓની ચર્ચા છે, જેમાં પણ સરકારનો ગેરવહીવટ ને નાણાંનો વેડફાટને ઉજાગર કરવાનો છે. તો એ ચર્ચામાં ભાગ ના લઈ શકીએ એટલા માટે બધાને નિયમોના ઉલ્લંઘન કરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ હતા કોંગ્રેસના વિપક્ષી દળના ધારાસભ્ય અમિત ચાવડા. અને હવે તમે સાંભળો તુષાર ચૌધરી, કે જેમણે સવાલ ઉઠાવ્યો હતો વિધાનસભામાં આ નકલી દાહોદની કચેરીને લઈ અને જેમણે આક્ષેપ કર્યો કે જવાબમાં તફાવત છે. દરેક વિભાગને બારકોડ અને કોન્ટેક્ટ નંબર આપવામાં આવે છે.
કોર્ટેક્સ નંબર તમે નાખો તો જ પૈસા તમારા ખાતામાં જમા થાય, તે કોર્ટેક્સ નંબર આ નકલી કચેરીઓના અધિકારીઓ પાસે કેવી રીતે આવ્યો તો એનો પણ સરકારે કોઈ જવાબ આપ્યો નથી. અને સરકાર કઈ દિશામાં આગળ વધી રહી છે એ કોઈ સ્પષ્ટ નથી. અને આદિવાસીઓને નાણાંનો આવી રીતે દુરુપયોગ થઈને આદિવાસીઓ સહાયથી વંચિત રહ્યા છે, શિક્ષણથી પણ વંચિત રહ્યા છે, અને આદિવાસીઓ પછાત ને પછાત રાખવાનું કામ હતું જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી હોય ત્યારે આવી નકલી કાંડનામાં જે જવાબદાર છે. અમારી માંગણી એટલી જ કે નકલીને સાથ આપનાર અસલી સામે પૂરેપૂરી આ ચાર વિભાગના અધિકારી સામે કાર્યવાહી થવી જોઈએ, જેમાં સરકાર એમાં ઢાંક પીછોડો કરી રહી છે એને માટે અમારે આ પ્રશ્ન પૂછવો. ખેર તો હવે આ મામલે રાજનીતિ ગરમાઈ છે અને ભાજપ અને કોંગ્રેસ સામને સામને છે. કોંગ્રેસના 10 ધારાસભ્યો સસ્પેન્ડ થઈ ચૂક્યા છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો આજે વિધાનસભાના અધ્યક્ષની મુલાકાતે ગયા તેવા સમાચાર મળી રહ્યા છે. તેમણે માગણી કરી કે આજે વિધાનસભામાં 2 સેશન છે, આજે 2 સેશનમાં અમને બીજા સેશનમાં બેસવા દેવામાં આવે, અમારું સસ્પેન્શન રદ કરવામાં આવે, કારણ કે અમને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ હવે બીજું જે સત્ર આવી રહ્યું છે તે સત્રમાં અમને બેસવા દેવા જોઈએ. આ મામલે જોઈએ હવે શું નિર્ણય આવે છે. હાલ તો આ ધારાસભ્યો સસ્પેન્ડ છે અને તેઓ આક્ષેપ કરી રહ્યા છે લોકશાહીની હત્યાના પ્રયાસના અને વિધાનસભામાં અમને બોલવા નથી દેવામાં આવતા, અમારો અવાજ દબાવાય છે તેવા. આ જ પ્રકારના સમાચારો સાથે ફરી મળતા રહેશું નવજીવન ન્યૂઝ સાથે. તમે જોડાયેલા રહેજો. અત્યારે મને અને મારા સાથી ફેઝાનને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવ જન તો તેને કર